સફળ નહીં જતા હિન્દુ વિધિ વિધાન પ્રમાણે ખેડૂતોએ પાક વીમા કંપનીના બેસનાનું આયોજન કર્યું હતું ધ્રાંગધ્રાના જેસડા ગામે પાક વીમા કંપનીના વિરોધમાં બેસનો યોજી બે મિનિટનું મૌન ધારણ કરાયું હતું પાક વીમા કંપનીના વિરોધમાં બેસનાનો કાર્યક્રમ દરમિયાન પોલીસની જાણ થતાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દોડતી થઈ ઘટના સ્થળે પહોંચી હતી બેસના સિવાય અન્ય કોઈ જલ આંદોલન નહીં હોવાના લીધે પોલીસે ખેડૂતોને અટકાયત કરવાનું મુલતવી રાખ્યું હતું પાક વીમા કંપનીના વિરોધમાં ધ્રાંગધ્રા પંથકના ખેડૂતો દ્વારા રાખવામાં આવેલા બેસનારને કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી આગામી સમયમાં ખેડૂતોની માંગ નહીં સ્વીકારાય તો ખેડૂતોનું મુંડન તથા પાક વીમા કંપનીના બારમા જેવા આશ્ચર્યજનક કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારાઈ હતી ધર્મેશ રબારી ટીવી ધાંગધ્રા જે બે ત્રણ દિવસ પહેલા વીમા કંપનીની માનવતાનો સ્મશાન યાત્રા તો અમે દુઃખ સાથે કહીએ છીએ કે ન કાઢી ક્યાં કારણ કે આપણી સરકાર પણ વીમા કંપનીની માનવતા મરી ગઈ છે સાથે સાથે આપણી સરકારની પણ માનવતા મરી ગઈ છે કે કારણ કે એ પણ એ સ્વીકારવા તૈયાર નથી કે વીમા કંપનીની માનવતા મરી ગઈ છે તે વીમા કંપનીની માનવતા અને સરકારની માનવતા મરી ગઈ છે એ બાબતે અમે આજે સજ્જનપુર અને જેસડાના ખેડૂતો વચ્ચે આજુબાજુના ગામડાના ખેડૂતો વચ્ચે કે જે સ્મશાન યાત્રામાં જોડાવા આવવાના હતા નહોતા જોડાઈ શક્યા તેઓ માટે અમે અહીંયા બેસણું રાખેલું છે અને જ્યાં સુધી વીમા કંપની અમારા જવાબ નહીં આપે અમને અમારો હકનો વીમો નહીં આપે ત્યાં સુધી અલગ અલગ જગ્યાએ બેસણા રાખીશું એના જે કાંઈ વિધિ કરવી પડતી હશે એ કરીશું પરંતુ અમે વીમા કંપનીને અસદગત્ય નહીં જવા દઈએ સરકારે એને અગ્નિસંસ્કાર પણ ન થવા દીધા અને દફનાવવા પણ ના દીધું તેવા સમયે અમે અમારી માનવતાને નેવે નહીં મૂકી એના પાછળની જે કંઈ વિધિ વિધાન થતાં હશે એ કરીશું અત્યારે અમે શાંતિપૂર્ણ બેસણા કરી રહ્યા છીએ આગામી સમયમાં એની વરસી પણ વારીશું અને એના માટે મુંડન કરાવરાવી અને સુવારા ઉતારવાના પણ કાર્યક્રમો કરીશું